विशेष रजूआत में आपनु स्वागत है। दर्शक मित्रों, जे रीते बे राज्यों ने एटले के बंगाल अने आसाम में पहला तबक्कानु मतदान शुरू थई चूक्यु छे अने जे प्रकारे 47 बैठकों छे, टोटल 47 बैठकों छे, एमां जे प्रकारनुं मतदान चाली रह्युं छे, सवारथी 7 वाग्याथी मतदान शुरू थयुं छे अने आ बन्ने राज्यों में मतदानना पहेला वडाप्रधान नरेन्द्र मोदीए ट्वीट करीने युवानोने वधु ने वधु प्रमाणमां मतदाननो उपयोग करी मताधिकारनो उपयोग करवानो अपील करी छे। तो अमित शाहे पण ट्वीट कर्युं छे, अमित शाहे पण कह्युं छे कि जे सपनुं हतुं रविन्द्रनाथ टागोरनुं के श्यामाप्रसाद मुखर्जी एमना सपनानुं बंगाळ बनावुं छे, तो वधुमां वधु लोको नीडर बनीने, कारण के एक दहशत एवी छे कि टीएमसी द्वारा બંગાળમાં ચૂંટણીમાં ખલેલ પહોંચાડવા માટે હિંસા કરવામાં આવે એવા સંજોગો પણ ઊભા કરી શકે છે ટીએમસી, કારણ કે ટીએમસી અત્યારે સત્તાસ્થાને છે। ટીએમસી છેલ્લા બે ટર્મથી બંગાળમાં સત્તાસ્થાને છે, મમતા બેનર્જીની સરકાર સત્તાસ્થાને છે। ત્યારે ફરી વખત શું મમતા બેનર્જીની સરકાર આવશે કે નહીં આવે એની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। આમ જોવા જઈએ તો આ વખતની જે ચૂંટણી છે 2021ની તે મમતા બેનર્જી એટલે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ખરાખરીનો જંગ છે અને એમની ખરી કસોટી શરૂ થઈ ગઈ છે। કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં પહેલી વખત ભાજપ સત્તાસ્થાને આવે એ માટે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે અને જે માટે તમામે તમામ દિગ્ગજો, ભાજપના દિગ્ગજો, એ અમિત શાહ હોય, રાજનાથસિંહ હોય, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હોય, નીતિન ગડકરી હોય, મંત્રાલય કેન્દ્રીય મંત્રીમંડળના સ્ટાર પ્રચારકો હોય, એ તમામે તમામે બંગાળમાં એક એક જગ્યાએ, બંગાળના એક એક વિસ્તારોમાં, એક એક મત વિસ્તારોમાં ખૂંદી વળ્યા છે અને એ લોકો પ્રચાર કર્યો છે અને એડી ચૂંટણી જોઈ તો સામે બાજુ ટીએમસીના મમતા બેનર્જી અને ટીએમસીની આખા જે નેતાગણ છે અત્યારે અને જે લોકો કાર્યકર્તાઓ છે વર્ષોથી ટીએમસીમાં છે એ લોકો જે પ્રકારે પ્રચાર કર્યો છે કે બે ટર્મથી એટલે કે 10 વર્ષથી મમતા બેનર્જીનું રાજ છે ટીએમસીની સરકારમાં, જે પ્રકારના વિકાસના કામો થયા, જે આપ્યું છે એના ગુણગાન ગાવામાં આવે છે, ત્યારે ભાજપે બીજી બાજુ રાજ્યમાં જે પ્રકારનું અણઘડ આયોજન છે, રાજ્યમાં કોઈ પણ પ્રકારનો વિકાસના કામો નથી થયા, એ બધા મુદ્દાને આગળ કરીને જે પ્રકારે મતદાન માટે શરૂઆત થઈ છે, ત્યારે આજે આપણે સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અમદાવાદથી જોડાયા છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા। જયવંતભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। જયંતભાઈ, આપને પહેલો સવાલ, જયંતભાઈ મારો અવાજ આવે છે આપને? લાઈન પૂરા કડા હૈ, આપ દેખ સકતે હૈ કૈસે યે લાઈન ચલ રહા હૈ, દેખ સકતે હૈ પૂરે દોનો તરફ લાઈન જુડે હુએ। જયંતભાઈ મારો, જયંતભાઈ આપને મારો અવાજ સંભળાય છે? તો જે રીતે બે થોડે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જયવંતભાઈ સાથે સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ સંપર્ક થતાં આપણે ફરી એમની સાથે ચર્ચા કરવા આગળ વધીશું। તો જે રીતે બંગાળ અને આસામમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે, મતાધિકારનો ઉપયોગ કરવા અને કોરોનાની ગાઈડલાઈન છે, ત્યારે કોરોનામાં જે પ્રકારની ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને ચૂંટણી પંચે જે ગાઈડલાઈન આપી છે એના આધારે મતદાન થઈ રહ્યું છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, મતદાન મથકો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે એવી સ્પષ્ટ સૂચના છે। ત્યારે આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે મતદાન મથક છે અત્યારે એ મતદાન મથક ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોય એવું દેખાય છે, કારણ કે લોકો એકબીજાની નજીક ઊભા છે, જ્યારે 2 ગજ દૂરી એવું સ્પષ્ટ કહ્યું છે, ત્યારે તેમ છતાં પણ અહીંયા આગળ લોકો આ રીતે ઊભા રહ્યા છે એ બતાવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવામાં ક્યાંક કચાશ રહી હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। તો આપણે વાત કરીએ છીએ કે બંગાળ અને આસામમાં જે ચૂંટણી થઈ રહી છે, પહેલા તબક્કાનું મતદાન ચાલુ થયું છે અને જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે અને જે પ્રકારના જે અહેવાલો આવી રહ્યા છે, ત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે અમદાવાદથી રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા જોડાયા છે। જયવંતભાઈ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જયવંતભાઈ, આપને પહેલો સવાલ પૂછવા માંગુ, જયવંત મારો અવાજ આવે છે? જયવંતભાઈ ના, અભિજીતભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો, ટેકનિકલ ફોલ્ટ છે। જયવંતભાઈ સાથે ફરી સંપર્ક કરીશું, પીસીઆર ની ટીમને હું કહીશ કે જયવંતભાઈ સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરે। તો વાત કરી રહ્યો છું બંગાળ અને આસામની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન ચાલી રહ્યું છે, જે પ્રકારે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે ભાજપ અને
टीएमसी खराखरी जंग है। आम तो ममता बेनर्जी और नरेन्द्र भाई मोदी वडाप्रधान वच्चे खराखरी जंग है, कारण के वडाप्रधान नरेन्द्र मोदी बंगाल में जीत हासिल करी भाजप ने सत्ता स्थाने लावा माटेनुं एक जे सपनू छे एमनुं ए सपनू साकार करवा माटे जे अथाग प्रयत्नो कर्या छे, जे सभाओ गजवी छे अने बंगाल सरकार ने खास करीने ममता बेनर्जी ने आड़े हाथ लीधी छे, त्यारे चोक्कस एवुं कही शकाय के जे प्रकारनो प्रचार थयो छे, जे प्रकारनुं बंगाळमां कामगीरी करवामां आवी छे दस वर्ष दरमियानमां, अने जे प्रकारनुं आखुं अणघड आयोजन छे एने उजागर करवा उघाडू पाडीने खुल्लू पाडीने भाजप द्वारा प्रचार करवामां आव्यो छे, अने भाजप आ वखते गमे तेम करीने बंगाळमां सत्ता स्थाने आववा मांगे छे, अने सत्ता स्थाने आवशे के केम ए तो जे तमाम तबक्काओनुं मतदान पूर्ण थशे ने बीजी मे मतगणतरी हाथ धराशे त्यारे खबर पड़शे, परंतु भाजप द्वारा एक सूत्र आपवामां आव्युं छे के 2 मई दीदी गई, तो आ प्रकारनुं जे वडाप्रधान नरेन्द्र मोदीए सूत्र आप्युं छे तेने लईने पण खासो एवो चर्चा चाली रही छे समग्र बंगाळमां। આસામમાં પણ સીએ અને એનઆરસીને કારણે લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે, કારણ કે સીએ અને એનઆરસીનું જે અમલીકરણ કરવાનું છે ને એનું જે વાત છે એને કારણે આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ આ મામલે સ્પષ્ટતા કરી છે કે જો કોંગ્રેસની સરકાર આવશે આસામમાં તો સીએ એ લાગુ નહીં કરે એવું સ્પષ્ટ કહ્યું છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આસામમાં પણ ભાજપ અને કોંગ્રેસ તેમજ તેના મહાગઠબંધનની વચ્ચેની જે જંગ છે એમાં કોણ મેદાન મારશે, પરંતુ સર્વાનંદ સોનોવાલ સામે ભારે નારાજગી છે, લોકોમાં ભારે નારાજગી છે, ત્યારે ફરી એક વખત આપણે જયવંતભાઈ પંડ્યાનો સંપર્ક કરીશું। જયવંતભાઈ રાજકીય વિશ્લેષક છે, અમદાવાદથી જોડાયા છે। જયવંતભાઈ આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। જયવંતભાઈ મારો પહેલો સવાલ છે કે પશ્ચિમ બંગાળ અને આસામની જે 47 સીટો માટે મતદાન શરૂ થયું છે પહેલા તબક્કાનું, શું લાગે છે તમને? જો આ પહેલા તબક્કાનું મતદાન છે એટલે પશ્ચિમ બંગાળમાં જે રીતે સિક્યુરિટીનો પ્રશ્ન છે નક્સલવાદ ને એ બધાની દૃષ્ટિએ, તો 8 ચરણમાં મતદાન થવાનું છે, અને આજે પહેલા તબક્કામાં જે જંગલ મહાલ એનો ક્ષેત્ર કહેવાય છે ત્યાં 5 જિલ્લામાં મતદાન છે, એટલે આજે મમતા બેનર્જી માટે પણ કટોકટીનો સવાલ છે ને ભાજપ માટે તો વકરો એટલો જ નફો છે પશ્ચિમ બંગાળમાં, કારણ કે એનું તો ત્યાં કંઈ છે નહીં। હા, એટલું ચોક્કસ છે કે ડાબેરી મોરચો અને કોંગ્રેસ એ બંને, કારણ કે ડાબેરી મોરચાએ 30 વર્ષ અહીંયા શાસન કર્યું છે એટલે એ લોકો પણ પોતાનું જોર અજમાવવા માટે કટિબદ્ધ છે। આમ અહીંયા ત્રિપાખીઓ જંગ છે એવું કહી શકાય। બરાબર, ચોક્કસ। જયવંતભાઈ મારો સવાલ એ છે કે ભાજપ અને ટીએમસી વચ્ચેનો જંગ નથી ગણાતો પશ્ચિમ બંગાળમાં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચેનો જંગ, તો એ કયા કારણસર? આમાં જુઓ કે પશ્ચિમ બંગાળ છે એનામાં ભાજપને એક સંભાવના દેખાઈ રહી છે કે આ એક વધુ આપણે રાજ્ય કબજે કરી શકીશું, અને જે ભાજપની દ્રષ્ટિએ છે હું કહું છું કે ત્યાં આગળ બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરે છે અને ગેરકાયદે રાશન કાર્ડ મેળવી લીધું છે, મતદાર પત્રક મેળવી લીધું છે, અને એમાં એના લીધે એને પોતાનો ઇસ્યુ બનાવી લીધો છે ભાજપે સીએના સંદર્ભમાં। તો બીજી તરફ મમતા બેનર્જીની મહત્વાકાંક્ષા પણ જાણીતી છે, એમને પશ્ચિમ બંગાળ જાળવી રાખી અને પછી દેશમાં નેતૃત્વ કરવું છે, એટલે જો આ વખતે સતત 3જી મુદત માટે મમતા બેનર્જી જીતી જાય તો બહુ સ્વાભાવિક છે કે એ પોતાનો દાવો કરશે, કારણ કે આજે કોંગ્રેસનો લગભગ શૂન્યાવકાશ છે અને સામે પક્ષે બીજા કોઈ એવા નેતા નથી જે આવી રીતે સતત 3જી મુદતથી જીતતા હોય। શીલા દીક્ષિતનું અવસાન થઈ ગયું છે એટલે વિપક્ષમાં કોઈ એવું છે નહીં કે જે સતત 3જી મુદત માટે ચૂંટાશે, તો જો મમતા બેનર્જી ચૂંટાય તો એના માટે પણ એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન એ રીતે રહેશે કે એમનો પોતાની સત્તા તો જળવાશે પશ્ચિમ બંગાળમાં, પણ સાથોસાથ દિલ્હીમાં જે કેન્દ્ર સરકારની જે ભૂમિકા હોય છે, લોકસભાની ચૂંટણી 2024માં આવશે તો એમાં પોતાની મોટી ભૂમિકા
भजवी सके एना माटे दावो करशे। एटले बन्ने माटे मोदी अने મમતા બેનર્જી સામસામે આપણને દેખાઈ રહ્યા છે। બરાબર જોવંતભાઈ, જે રીતે મમતા બેનર્જી અને ટીએમસી દાવો કરી રહ્યું છે કે છેલ્લા 10 વર્ષથી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું રાજ છે, શાસન છે અને બંગાળનો વિકાસ કર્યો છે, બંગાળના લોકો ખુશ છે અને બંગાળીઓને સોનાર બાંગલા જેવું છે એ લાગ્યું છે અને એ લોકો આ વખતે પણ ત્રીજી વખત મમતા બેનર્જીને મત આપીને જીતાડશે અને મમતા બેનર્જીની સરકાર ઝંખી રહ્યા છે। પરંતુ બીજી બાજુ ભાજપ જે રીતે આકરા પ્રહારો કરતું હતું અને મમતા બેનર્જીની સરકારમાં જે બંગાળના લોકોનું શોષણ થયું છે, જે કાયદા જે અથવા યોજનાઓ લાગુ કરી છે કેન્દ્ર સરકારે એનો અમલવારી થયો નથી અથવા અમલવારી થયો તો તે સહાય લોકો સુધી પહોંચી નથી, આવા આક્ષેપો થયા છે, પ્રતિઆક્ષેપો થયા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસને લઈને ભાજપ ચૂંટણી લડી રહ્યું છે, દરેક રાજ્યોમાં જે તે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોય તો સામાન્ય રીતે મુખ્યમંત્રીનો ચહેરો હોય, પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઈને આગળ કર્યા નથી। શુભેન્દુ અધિકારીને પહેલાં લાવ્યા ટીએમસીમાંથી, ત્યારે એવું લાગતું હતું કે શુભેન્દુ અધિકારીને ભાજપ એમના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રજૂ કરી શકે છે। પછી મિથુન ચક્રવર્તી પણ આવી ગયા ભાજપમાં અને ત્યારે એવું લાગ્યું કે મિથુન ચક્રવર્તી પણ એક ચહેરો બની શકે છે, સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાયા, એ બધા ચહેરા બની શકે છે એવું લાગ્યું, પણ હજી સુધી સ્પષ્ટ નથી। જ્યારે ટીએમસીમાં મમતા બેનર્જી સ્પષ્ટ છે, તો આ આ વખતે ભાજપે કઈ રીતે રણનીતિ ઘડી છે? ભાજપે આ વખતે તૃણમૂલ કોંગ્રેસના જે આયાતી નેતાઓ છે એની ઉપર વધારે આધાર રાખ્યો છે, એના ગઢમાં ગાબડું પાડ્યું છે એવું કહી શકાય। કારણ કે તૃણમૂલ કોંગ્રેસમાં જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપો પ્રમાણે મમતા બેનર્જી કરતાં પ્રશાંત કિશોર અને એના ભત્રીજા આ બંનેનું વધારે ચાલી રહ્યું છે અને એના કારણે કેટલાક નેતાઓ છે એ દુઃખી હતા અને એના કારણે એ લોકોએ અને એમણે જે રીતે લોકસભામાં ભાજપ છે એણે બેઠકો મેળવી, ઉપરાંત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ બધામાં બેઠકો મેળવી, એ પ્રમાણે એમને દેખાયું કે ભાજપ છે એમાં શક્યતાઓ છે આપણા માટે। એટલે 30 જેટલા ધારાસભ્યો લગભગ અથવા તો સાંસદ અને અથવા નેતાઓ એમણે તૃણમૂલ કોંગ્રેસ તબક્કાવાર છોડી અને ભાજપનું શરણ પકડ્યું છે। એટલે જે ભાજપની રણનીતિ છે એ બે પ્રકાર છે, એક તો હિન્દુત્વનું છે અને સાથોસાથ વિકાસની વાત છે, અને બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસની જે રણનીતિ કહેવાય એના જ નેતાઓ એની પાસે એ રણનીતિને ફ્લોપ કરાવી, દાખલા તરીકે નંદીગ્રામ છે તો એમાં આ જે શુવેન્દુ અધિકારી છે એ મમતા બેનર્જી સામે લડી રહ્યા છે। હવે એ જે આંદોલન થયું હતું સિંગુરનું, એમાં એ આખી પેલી કરવામાં શુવેન્દુ અધિકારીનો મોટો ફાળો હતો। હવે એ જ વ્યક્તિ છે વિભીષણની જેમ, વિભીષણ કહો કે જે કોઈ તમે ઉપમા આપ્યું હોય આપી શકો, એ ભાજપમાં જવાથી એની રણનીતિ તૃણમૂલ કોંગ્રેસની એમને ખબર હોય, એટલે એ રીતનું આખું ચિત્ર ભાજપ તૈયાર કરી રહ્યું છે। સાથોસાથ નરેન્દ્ર મોદીની અમિત શાહની લોકપ્રિયતાનો પણ ફાયદો ઉઠાવવામાં એણે કોઈ કસર બાકી નથી રાખી, કારણ કે આપણે જોઈએ કે છેલ્લા જે 2019ની ચૂંટણી પછી સતત મોદી અમિત શાહ આ બધા એનો પ્રવાસ ખેડતા રહ્યા છે, સાથોસાથ જેપી નડ્ડા છે એને પણ પોતાનું, એટલે પૂરેપૂરું ધ્યાન ભાજપના નેતાઓનું પશ્ચિમ બંગાળ ઉપર વધારે કેન્દ્રિત થયું હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે। બરાબર, ચોક્કસ જયંતભાઈ, જે રીતે પશ્ચિમ બંગાળના લોકો પણ અત્યારે અસમંજસમાં છે, સવારથી મતદાન ચાલી રહ્યું છે, પરંતુ જે રીતે અસમંજસ જોવા મળી રહી છે, જ્યારે પ્રચાર ચાલતો હતો પૂરજોશમાં હતો પહેલા તબક્કાનો પ્રચાર અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ થતી હતી, તો જે રીતે ભીડ એકત્ર થતી હતી અને કોરોનાનો કાળ પણ છે, તો કોરોનાના કાળ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે અને કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ગાઈડલાઈન જારી કરી છે, કેન્દ્ર સરકારે પણ ગાઈડલાઈન જારી કરી છે કે કોરોનાના સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ રાજકીય પક્ષો દ્વારા જે મેળાવડા થયા ચૂંટણી પ્રચાર પહેલાં અને જે રીતે અત્યારે કોરોનાના કેસીસ પણ બહાર આવી રહ્યા છે, દેશભરમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે રોજે રોજ, તો આ સંજોગોમાં જો કોરોનાનો મોટો વિસ્ફોટ થશે તેના માટે જવાબદાર કોણ ગણાશે, રાજકીય પક્ષો કે પછી પ્રજા?
बने एनु कारण ए छे के आजे दाखला तरीके सौथी वधारे तो राजकीय पक्षो ज कही शकाय एमां कोई बेमत नथी पण साथोसाथ ए पण छे के भाई रेली में भीड केम उमटे छे आपणने खबर छे रेली में कई रीते भीड आवे छे ए तो आपणने खबर ज छे पण ए भाडूती होय तो पण ए केम पैसा माटे पोतानुं जीवन जोखम में मूकीने पोतानुं अने पोताना परिवारनुं ने आसपास जेटला संपर्क में आवे बधानुं એ જીવન જોખમમાં મૂકવાનો પ્રયત્ન કરે છે એટલે વાત એ છે કે રાજકીય પક્ષો તો કરે જ છે એની સાથોસાથ જે લોકો આ ભીડમાં જાય છે અથવા તો સરઘસોમાં જાય છે એ પણ એટલા જ જવાબદાર ગણી શકાય બરાબર જેવંતભાઈ જે રીતે બંગાળનું રાજકારણ છે બંગાળમાં જે મતોનું વિભાજન થવાનું મતો છે તેમાં મુસ્લિમ મતદારો પણ છે મુસ્લિમોને રિઝવવા માટેનો પણ પશ્ચિમ બંગાળમાં બહુ પ્રયત્ન થયો છે तो जे रीते मुस्लिम मतदारों ने रिझवा माटे कांग्रेसे अने जे त्यांना मुस्लिम समुदाय पक्षों छे अथवा तो मुस्लिम नेताओं छे ए लोकोना गठबंधन ने पण प्रचार कर्यो छे परंतु क्या ए लोकोनुं जेटलुं अत्यारे टीएम आपणे पहला तबक्काना प्रचार में कि अत्यारे जे बाकीना तबक्काना प्रचार चाली रह्यो छे एमां टीएमसी अने भाजपना जे प्रकारना प्रचार जोवा मळी रह्या छे ए प्रकारनो प्रचार जोवा मळी नथी रह्यो तो शुं कांग्रेस क्यांक नाश એના પોતાના સૂર્યાસ્ત થઈ રહ્યો છે કોંગ્રેસનું બંગાળમાંથી પણ કારણ કે આપણા ગુજરાતમાંથી તો કોંગ્રેસનું સફાયો થયો છે પણ બંગાળમાંથી પણ સફાયો થવાની તૈયારી હોય એવું નથી લાગતું આપને બિલકુલ તમારી વાત સાચી છે આજે તમે જુઓ કે રાહુલ ગાંધી છે કેરળમાં સતત આપણને પુશઅપ કરતા સ્વિમિંગ કરતા માર્શલ આર્ટના પ્રયોગો કરતા જોવા મળે છે પણ પશ્ચિમ બંગાળમાં એમણે કેટલી રેલી કરી એમણે પ્રિયંકા ગાંધીએ કેટલી રેલી કરી તો જવાબ લગભગ આપણને શૂન્ય જેવો મળશે મને ખબર નથી એમણે કોઈ રેલી ત્યાં કરી હોય તો એટલે એમણે તૃણમૂળ કોંગ્રેસ માટે મેદાન છોડી દીધું છે એટલે એવું કહી શકાય કે પોતાના પક્ષ માટે એને જીતાડવા એક તરફ તમે ડાબેરી મોરચા સાથે ગઠબંધન કર્યું છે અને કોઈ પણ રાજકીય પક્ષ હોય એ હંમેશા જીતવાનો પ્રયત્ન કરે જ પણ આને તો કોંગ્રેસે જાણે જેમ ગુજરાતમાં આપણે જોઈએ છીએ અભિજીતભાઈ તમે તો ઘણું ગુજરાતમાં એ કામ કર્યું છે એટલે તમને ખ્યાલ છે ગુજરાતમાં જે રીતે હાર બાંધી લીધી હોય ને જે રીતનું એક એકતરફી ચિત્ર આપણને મહાનગરપાલિકા જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું એ જ પ્રકારે કોંગ્રેસનું ત્યાં પણ પશ્ચિમ બંગાળમાં પણ ચિત્ર જોવા મળે છે એ એના એમાં કોઈ શંકા નથી કે અધીર રંજન ચૌધરી લોકસભામાં એના નેતા છે અને એને ત્યાં એ પ્રચાર કરે છે પણ જે કેન્દ્ર સરકાર તરફથી જે એક મળવું જોઈએ દાખલા તરીકે આસામમાં મનમોહનસિંહ ગયા વડાપ્રધાન ભૂતપૂર્વ પણ પશ્ચિમ બંગાળમાં ગયા તો એ જે આખી વાત છે કે તમે આજે ડાબેરી મોરચા સાથે ગઠબંધન કર્યું એક મુસ્લિમ પક્ષ સાથે ગઠબંધન કર્યું પણ તમે કોઈ પ્રચાર એવો કંઈ કહેવાય ને કે જીતવા માટે લડવું એવું દેખાતું નથી તમારી કિલર ઇન્સ્ટિંક્ટ જે જીતવા માટેની વિજિગીષુ વૃત્તિ જોઈએ એ દેખાતી નથી આજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે તમે ચૂંટણી લડતા હો તો મમતા બેનર્જી સામે આક્ષેપ કોઈ કર્યા હોય કે ભાઈ અમે શા માટે અમને તમે મત આપો કોંગ્રેસ અને ડાબેરી મોરચાને તો એવી કોઈ વાત આપણને રાહુલ ગાંધી પાસેથી કે પ્રિયંકા ગાંધી પાસેથી કે ઇવન સોનિયા ગાંધી પાસે નિવેદનના સ્વરૂપમાં પણ નથી જોવા મળી બરાબર તો આનો અર્થ શું કરવો તૃણમૂલ માટે તમે સ્પષ્ટ રીતે સ્વીકારી લીધું જ કે ભાઈ એ ભલે જીતતા એમ બરાબર તો આ દેખાડે છે કે કોંગ્રેસ છે તમે જે શબ્દ વાપર્યો સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે એ સ્પષ્ટ દર્શાવે છે બરાબર જયવંતભાઈ જે રીતે વર્ષો સુધી પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓનું રાજ રહ્યું ડાબેરીઓએ શાસન કર્યું જ્યોતિ બસુની સરકાર હતી અને પછી ડાબેરીઓની જ સરકાર બનતી હતી પરંતુ જે 10 વર્ષ પહેલાં મમતા બેનર્જીની ટીએમસીએ સત્તા આંચકી લીધી અને અત્યારે ડાબેરીઓ સાવ કોરણે મુકાઈ ગયા છે અને એ ડાબેરીઓ સાથે મળીને કોંગ્રેસ ત્યાં આગળ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે તો ડાબેરીનું તો વર્ચસ્વ સાફ થઈ ગયું છે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને આવ્યા પછી પરંતુ હવે જ્યારે ભાજપ ફૂલ ફ્લેજમાં મેદાનમાં છે અને ભાજપની આખી જે થિંક ટેન્ક કહેવાય અને જે દિગ્ગજો કહેવાય એ બધા જ ચૂંટણી પ્રચારમાં એડી ચૂંટણી જોર લગાવી રહ્યા છે ત્યારે કયા કેટલા અંશે ડાબેરીઓને ફાયદો થશે ખરો આ ચૂંટણીમાં ક્યાંય પણ અ
મને નથી લાગતું કોઈ થાય ફાયદો. એનું કારણ છે કે આજે ડાબેરી સંગઠનો છે, મોરચા છે, એ આંદોલન સિવાય ક્યાંય જોવા નથી મળતા. એટલે કેરળ એક રાજ્ય એમણે બાકી રાખ્યું છે, ત્રિપુરામાં પણ એમનો ગઢ ભાંગી પડ્યો છે, અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે એનું ડાબેરી મોરચાનું જ પ્રતિબિંબ છે. એટલે લગભગ બધી નીતિ એમણે અપનાવી લીધી છે, સાદાઈ બતાવવી, સાડી પહેરવી, સ્લીપર પહેરવા, અને એ જ નીતિ બધી વાત કરવી, ઔદ્યોગિકરણનો વિરોધ કરવો. તો આ બધું ડાબેરી મોરચાનું જ એક સ્વરૂપ છે. એટલે માટે જ એને, અને ડાબેરી મોરચાની જે સરકાર છેલ્લે હતી એમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્ય એ છેલ્લે ઔદ્યોગિકરણ તરફ નજર દોડાવી હતી. કારણ કે પશ્ચિમ બંગાળ તમે જુઓ કે એ ગરીબ રાજ્ય જ રહ્યું છે, ત્યાંના લોકો, ત્યાંના રસ્તા, આ બધું જ આપણને ગુજરાત અને પશ્ચિમ બંગાળની સરખામણી કરીએ તો ઘણી બધી રીતે પછાત જોવા મળે. પણ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પેલું ટાટાને લાવવા માંગતા હતા નેનો માટે, અને એ સમયે મમતા બેનર્જી એ જ એમની શસ્ત્ર અજમાયું એમની સામે અને આંદોલન કર્યું જબરદસ્ત. એના કારણે મમતા બેનર્જી આવી ગયા અને ડાબેરીઓનો સફાયો થઈ ગયો. અને બીજી વખતે પણ 2015 પણ આ પ્રકારની 2016 સ્થિતિ જોવા મળી હતી. બરાબર. એટલે એવું કહી શકાય કે મમતા બેનર્જી જ્યાં સુધી છે ત્યાં સુધી ડાબેરી મોરચાને ફરીથી આવવાનો સ્કોપ ઓછો છે. ચોક્કસ. જયવંતભાઈ, એક હવે સવાલ તમને કરું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બાંગ્લાદેશને 50મી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ગયા છે 2 દિવસના પ્રવાસે. એક બાજુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ ચાલી રહી છે, બીજી બાજુ વડાપ્રધાન બાંગ્લાદેશની મુલાકાતે છે. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જે પ્રવચન કર્યું અને એમાં જે વાત કરી, તો એ બાંગ્લાદેશના પ્રવાસને ધ્યાનમાં રાખીને બંગાળ ઉપર નિશાન સાધવામાં આવ્યું હોય એવું નથી લાગતું આપને? બિલકુલ. એમના જે આ બાંગ્લાદેશનો પ્રવાસ છે એના અનેક હેતુઓ છે. એટલે એક તરફ જો ભારત બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાય સમયથી, ખાસ કરીને 2015 જ્યારે જમીન કરાર થયો બંને વચ્ચે અને દરિયાઈ પાણીનો કરાર થયો, બરાબર, એના કારણે ખૂબ સુધર્યા. પણ છેલ્લે સીએ અને એનો કારણે થોડાક બગડ્યા હતા. એટલે એક તો એને સરખું કરવાનો પ્રયત્ન છે, બીજું કે ત્યાં બાંગ્લાદેશની મુક્તિ માટે જેણે ચળવળ કરેલી શેખ મુજીબુર રહેમાન, એની જન્મ શતાબ્દીનું વર્ષ છે એટલે એની ઉજવણીમાં ભાગ લેવો. એટલે ત્યાં શેખ હસીના છે એ એમનું આમંત્રણ સ્વીકારીને ત્યાં ગયેલા છે. બીજી તરફ જે બાંગ્લાદેશની 50 વર્ષ, આપણે જેમ 75 વર્ષ થવાના છે એમ બાંગ્લાદેશની સ્વતંત્રતાને 50 વર્ષ પૂરા થવાના, એની પણ ઉજવણી છે. અને એ સ્વતંત્રતામાં ભારતનો ફાળો, અને ભારત નો ફાળો અને પાકિસ્તાને જે અત્યાચારો બાંગ્લાદેશની જનતા ઉપર કર્યા હતા એ યાદ અપાવવાનો આ તબક્કે મોકો છે. કારણ કે પાકિસ્તાનની સામે જ્યાં પણ ભારત તક મળે છે ત્યાં કોઈ એવું મંચ છોડતું નથી કે પાકિસ્તાન સામે વાત ન કરી શકાય. આજે એના કારણે પાકિસ્તાન, એમાં બધી જ સરકારોનો એ છે, બરાબર, પાકિસ્તાન આજે એકલું અટૂલું પડી ગયું છે. ઇવન સાઉદી અરેબિયા, યુએઈ એ પણ એને સાથ છોડી દીધો છે. માત્ર તુર્કી ને એવા 1-2 દેશો જ એને, ચીન છે એ સાથ આપી રહ્યા છે, બરાબર. તો આ તબક્કે પાકિસ્તાનનું પણ એક એને નિશાન સાધ્યું, એ પણ એક અગત્યનું પાસું છે. અને ચોથું છે જે છે ત્યાં એ દલિતોની એક, હિન્દુ દલિત જે છે મતુઆ સમુદાય કહેવાય છે, એમાં એના જે પેલા સ્થાપક ગણાય છે હરિચંદ, એના પણ જન્મસ્થળ ઉપર જવાના છે. એટલે આ રીતે એમનું અનેક હેતુ છે. એ મતુઆ સમુદાય જ્યારે 2002 એની પર અત્યાચારો, ત્યાં હિન્દુઓની સ્થિતિ બહુ ખરાબ હોય છે, કટ્ટર જે હોય છે, બધા લોકો હિન્દુઓ પર અત્યાચાર કરે છે, મંદિરો તોડ નાખે છે, ઘરો ઉપર આક્રમણ કરે છે, બળાત્કારો કરે છે, ફરજિયાત ધર્માંતરણ કરાવે છે, તો એ લોકો મતુઆ સમુદાયના લોકો પણ બીજા બધાની સાથે પશ્ચિમ બંગાળમાં ભાગી આવેલા શરણાર્થી તરીકે, તો ત્યાં એ જશે એટલે એનો પણ એક સંદેશો જશે પશ્ચિમ બંગાળના મતદારોમાં, મતુઆ સમુદાયને જે કહે છે, બરાબર. તો આ રીતે બહુ બાંગ્લાદેશ ની સાથે સંબંધો સારા કરવા, સાથોસાથ ભારતની ભૂમિકા, સાથોસાથ
पश्चिम बंगाल में जे मतदारों छे एने प्रभावित करवा आ अनेक कारण के बहु विचक्षण ए राजनेता छे एम आपणे स्वीकारवुं पड़शे। बराबर जयवंत भाई, बंगाळनी साथे साथे आसामनी 47 બેઠકોની પણ ચૂંટણી ચાલી રહી છે। સર્વાનંદ સોનોવાલના વિરુદ્ધમાં નારાજગી છે પ્રજામાં, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે સીએ અને એનઆરસીના મામલે જે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી, તો તેનું અમલવારી માટેનું જે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેને કારણે લોકોમાં નારાજગી છે, સ્થાનિક લોકોમાં નારાજગી છે। પરંતુ કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન, આપણા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે હમણાં જ કહ્યું, ગઈકાલે જ જાહેર એવી વાત કરી છે, એમણે પોતાની ચૂકી દીધી છે કે જો આસામમાં કોંગ્રેસની સરકાર આવશે તો સીએએ લાગુ નહીં કરે। તો સીએ અને એનઆરસીના મુદ્દે ત્યાં આગળ ખરાખરીનો જંગ છે, તો શું આ વખતે ભાજપને ફાયદો થવાનો છે? સીએ એનઆરસીની જે કાર્યવાહી ચાલી હતી એના કારણે નારાજગી છે, તેના પછી ફાયદો થવાનો છે કે એન્ટી ઇન્કમ્બન્સી લાગવાનું છે આમાં? જો દરેક પેલે સરકાર સામે હંમેશા નાનું મોટી પેલી શાસન વિરોધી લાગણી એન્ટી ઇન્કમ્બન્સી હોય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ જે મનમોહનસિંહજી કહી રહ્યા છે તો એની સામે મને લાગે છે કે એ પોતે જ એમણે રાજ્યસભામાં જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જે બાંગ્લાદેશથી ને પાકિસ્તાનથી જે શરણાર્થીઓ આવે છે એને આપણે નાગરિકત્વ આપવું જોઈએ, એવો મુદ્દો એમણે એમને રજૂઆત કરી હતી। એટલે મને લાગે છે કે એમણે જે સીએ લાગુ નહીં કરી એવું જાહેરાત કરી એ કદાચ કોંગ્રેસની જે અત્યારની નીતિ છે એ પ્રમાણે એમને કહેવું પડ્યું હોઈ શકે, પરંતુ આ એમના જ પોતાના નિવેદનની વિરુદ્ધ જશે, એમની પોતાની રજૂઆતની વિરુદ્ધ જશે। બીજી વાત એ છે કે સીએનું ને એનઆરસી એમાં થોડુંક કાચું કપાયું છે, અમુક લોકો જે ત્યાંના વતની હોવા છતાંય તેમની સામે પેલા ઘૂસણખોર તરીકે નોંધાયું છે, એવા ઘણા કેસ છે, એમાં સુધારવું પડશે। પણ ઓવરઓલ જે ગયા વખતે આસામના મતદારોએ મત આપ્યો હતો એ આ મુદ્દે જ આપ્યો હતો, એટલે આ વખતે બીજા બધા મુદ્દા પણ છે, શ્રમિકોના મુદ્દા, જે ચાના બગીચામાં કામદારો છે એમના મુદ્દા પણ છે, ને એને સાધવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પ્રયાસ કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ તો એના માટે ગુજરાતની ચૂંટણીનું પણ જોખમ લઈ લીધું, ગુજરાતની અહીંયા ચૂંટણી હતી છતાં પણ ત્યાં એમણે કીધું કે ગુજરાતના વેપારીઓ પાસેથી કરીને તમને વધારે પગાર કરી આપીશું। ઓકે, એટલે હવે એ રીતે જોવું રહેશે કે કોનું અહીંયા જોર ચાલે છે। જયવંતભાઈ, ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ચર્ચા કરવા બદલ। તો જે રીતે પશ્ચિમ બંગાળ અને આસામની પહેલા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે, અને જે રીતે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યાએ પણ કહ્યું કે જે છે બંને રાજ્યોમાં ખરાખરીનો જંગ છે ભાજપ અને ટીએમસી માટે પશ્ચિમ બંગાળમાં, જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આસામમાં છે, ત્યારે આવનારા બાકીના તબક્કાઓની ચૂંટણી પછી બીજી મે સ્પષ્ટ થઈ જશે કે આ બંને રાજ્યોમાં કોની સરકાર બનશે। પરંતુ અત્યારે બસ આટલું જ અત્યારે વિશેષ રજૂઆતમાં મારો આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન।